મિત્રો, મંચુરિયનને પણ ભૂલાવી દે તેવો ખૂબ જ ઝડપથી અને હેલ્ધી કોબીના પરોઠા બનાવીશું. ના વણવાની ઝંઝટ, ના કોઈ મહેનત, ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે. મંચુરિયન નાના મોટા સૌને ભાવતું હોય છે, તો આ પરોઠા વેજીટેબલથી ભરપૂર હોવાથી હેલ્ધી છે. જેમના બાળકો વેજીટેબલ નથી ખાતા, તો તેમને આ રીતે પરોઠા બનાવીને નાસ્તામાં ટિફિનમાં આપી શકાય છે અને બાળકો હોંશે હોંશે ખાઈ પણ લેશે. તો મિત્રો, હું છું કલ્પના, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. તો ચાલો બનાવી લઈએ નવી રીતથી કોબીનો નાસ્તો. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. કેબેજના એકદમ ટેસ્ટી મંચુરિયન જેવા પરાઠા બનાવવા માટે મેં અહીં કેબેજ લઈ લીધી છે. મેં હમણાં લગભગ અડધી કેબેજ લીધી છે, 250 ગ્રામ જેટલી છે, અને મોટા મોટા ટુકડામાં કટ કરી લીધી છે. જ્યારે આપણે એને પીસીને હું તમને પછી કપના મેઝરથી કહીશ કે કેટલી લીધી છે. કેબેજને તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો, અને આ રીતનું જે આપણે વેજીટેબલ ચોપર આવે છે એમાં પણ તમે ઝીણું ઝીણું ચોપ કરી શકો છો. મિક્સર જારમાં જ્યારે આપણે પીસીશું ત્યારે એને પ્લસ મોડમાં પીસીશું, એટલે એકદમ પ્યુરી ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. આપણે થોડું મોટું મોટા ચંક્સ રહે એવું કરવાનું છે. તમે ચોપરમાં પણ કરી શકો છો. પહેલાં આપણે મિક્સર જારમાં લઈ લઈએ, જુઓ, જોઈ લઈએ, જુઓ, એકદમ પેસ્ટ નથી કરી દેવાની. તમે જોઈ શકો છો થોડું આ રીતનું દરદરું રાખવાનું છે. તમે પ્લસ મોડમાં કરશો ને તો બંધ ચાલુ કરીને તો એ પાણી નહીં છોડે ને, આ રીતનું પેસ્ટ થશે. હવે એને આપણે કાઢી લઈશું બાઉલમાં. હું સીધા મેઝર કપમાં જ કાઢું છું, એટલે આપણને મેઝર પણ થઈ જશે કે કેટલું છે. આટલી થઈ છે હમણાં, હજી એક કપ પણ નથી થઈ. હવે બીજી પણ આપણે કાપીને એવી રીતે પીસી લઈએ. જુઓ, મેં બીજી પણ પીસી લીધી છે, એને પણ આપણે હવે મેઝર કપમાં જ કરી લઈએ. એક કપ મેં પહેલે લઈ લીધો છે, જુઓ, એક કપ છીણ થઈ ગઈ છે આપણી. હવે બીજી પણ લઈ લઈએ, મેં બધી પીસી લીધી છે કોબીને, બીજી પણ એક કપ જેટલીક મેં કરી છે. ટોટલ 2 કપ કોબી જ થઈ છે, કોબીનું એટલે કે છીણ થયું છે. હવે મેં 1 કેપ્સિકમને એકદમ ઝીણું ચોપ કરી લીધું છે, 1/4 કપ જેટલું છે એ નાખીશું. 1 ડુંગળીને ઝીણી ચોપ કરી લીધી છે એ નાખીશું. 2 ચમચી લીલા ધાણા છે એને સમારી લીધા છે એ નાખીશું. હવે મસાલા કરી લઈએ. 1 મોટી ચમચી લાલ મરચું છે, તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. 1 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ છે. 1 મોટી ચમચી આદુ અને લસણની પેસ્ટ લીધી છે. 1 નાની ચમચી મરીનો પાવડર છે, અને 1 મોટી ચમચી ચાટ મસાલો છે. ચાટ મસાલાની જગા પર તમે આમચૂરનો પાવડર પણ લઈ શકો છો. પહેલા આપણે બધું સરસ મિક્સ કરી લઈએ. મીઠું છેલ્લે નાખવાનું છે. જો તમે મીઠું પહેલે નાખી દેશો તો બધી વેજીટેબલ એનું પાણી છોડશે અને પછી તમારે વધારે પડતો લોટ નાખવો પડશે, એટલે મીઠું આપણે છેલ્લે નાખીશું. પહેલે બધું સરસ મિક્સ કરી લઈએ, શાકમાં બધા મસાલા મિક્સ થઈ જાય એ રીતે. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે 1 મોટી ચમચી તેલ નાખીશું, જેથી ખાવામાં પણ એ આપણને એકદમ સરસ લાગે. જો વેજીટેબલ વધારે હોય અને લોટ ઓછો હોય ને તો ખાવામાં એકદમ સોફ્ટ જ બનતા હોય છે, અને આપણે સરસ મિક્સ કરી લઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અને મીઠું નાખીને તરત મિક્સ કરીને આપણે લોટ પણ નાખી દઈશું. સરસ મિક્સ કરી લઈએ. હવે મેં અહીં 1/2 કપ બેસન લીધો છે એ નાખીશું, અને 2 મોટી ચમચી આપણે ચોખાનો લોટ નાખીશું. ચોખાના લોટની જગા પર તમે કોર્નફ્લોર અથવા મેંદો અથવા આરા લોટ કંઈ પણ નાખી શકો છો. તો 2 મોટી ચમચી નાખીશું, અને હવે એને હાથથી આપણે મિક્સ કરવાનું છે. પહેલાં આપણે ચમચીથી મિક્સ કરી લઈએ અને હાથથી મિક્સ કરીશું. જો આપણો લોટ બાઇન્ડિંગ થઈ જતો હોય તો પછી વધારે નાખવાની જરૂર નથી, લોટ વધારે નાખવાનો નથી, બસ આપણે બાઇન્ડિંગ કરી શકીએ એટલું જ નાખવાનો છે. આજે આપણે આ પરોઠાને સીધા તવા પર જ પાથરવાના છે, એટલે કે ત્યાં જ આપણે હાથથી એને થેપીને પાથરી લઈશું, એટલે કે વણી લઈશું. એટલે બહુ તમારે બાઇન્ડિંગ આપવાની જરૂર નથી, બસ તમે હાથથી એને સ્પ્રેડ કરી શકો એટલું જ આપવાનું છે. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો કે બાઇન્ડિંગ પણ આવી ગયું છે. જુઓ, તમે આ રીતે એને થેપો તો થેપાવવું જોઈએ. જુઓ,
સીધું આપણે તવી પર એને કરીશું. જો તમે વધારે લોટ નાખી દેશો તો પછી પેલો થેપલા જેવું થઈ જશે, એટલે ઓછો જ નાખવાનું છે. જુઓ એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. ચોખાના લોટના લીધે ક્રિસ્પી થશે અને બેસનથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. આ સ્ટેજ પર તમારે મસાલા ચાખી લેવાના, જો વધારે ઓછું કંઈ પણ હોય તો તમે નાખી શકો છો. ચલો હવે આપણે સીધે એને તવા પર બનાવી લઈએ. તવા પર થોડું તેલ સ્પ્રેડ કરી લઈશું, વધારે નથી કરવાનું. આપણે નોનસ્ટિકનો તવો લેવાનો છે તો જલ્દી એ ઉખડી જશે. હવે એક બોલ લઈ લઈશું અને પાણીવાળો હાથ કરીને એને આ રીતે થેપી લેવાનું છે. તમને જેટલો જાડો જોવે, જેટલો પાતળો જોવે તમે કરી શકો છો. જેટલી સાઈઝ પણ તમને મોટી જોવે એ પ્રમાણે કરી શકો છો. જુઓ મેં મીડિયમ સાઈઝનો થેપી લીધો છે અને થોડો જાડો પણ રાખ્યો છે, ભાખરી જેવો રાખ્યો છે. હવે નીચેની સાઈડ બરાબર શેકાઈ જાય ત્યાં સુધી આપણે નીચે જ રહેવા દેવાનું છે, પછી એને પલટાવીશું. અડધી ચમચી જેટલું તેલ નાખીશું, ચારે બાજુ નાખવાનું છે અને એને એકદમ ધીમા તાપે શેકાવા દેવાનું છે. બધું જ કાચું છે એટલે એકદમ ધીમા તાપે આપણે શેકાવા દઈશું. જોઈ લઈએ નીચેની સાઈડ આપણી બરાબર શેકાઈ ગઈ છે કે નહીં, તમે જોઈ શકો છો. જુઓ કલર જુઓ એકદમ સરસ આવ્યો છે. હવે આપણે નીચેની સાઈડ પણ સરસ શેકાવા દઈશું. જોઈ લઈએ, હવે થોડું તેલ લગાવીશું આપણે અડધી નાની ચમચી જેટલું અને એને પલટાવી લઈશું. જુઓ સરસ કલર આવી ગયો છે. એના પર પણ થોડું તેલ લગાવીશું અને ફરીથી એને પલટાવી પલટાવીને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે. તમે ચોખાના લોટની જગ્યા પર કોઈ પણ મિલેટ લઈ શકો છો, એટલે કે બાજરાનો, જુવારનો, રાગીનો કોઈ પણ લોટ પણ લઈ શકો છો, એનાથી પણ સારી બનશે. જુઓ મિત્રો આપણો પરોઠો બનીને રેડી થઈ ગયો છે અને તમે જોઈ શકો છો. જુઓ એકદમ સરસ ક્રિસ્પી અને કલર જુઓ એકદમ સરસ બન્યો છે. આ જ રીતે આપણે બધા જ પરાઠાને બનાવી દઈએ. જુઓ બન્યો છે ને એકદમ સરસ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું. અને મંચુરિયનને પણ તમે ભૂલી જશો આ ખાસો તો. હું તમને બીજું પણ બનાવતા બતાવું છું. જુઓ આ રીતે સહેજ પાણીવાળો હાથ કરવાનો અને એને સરસ થેપી લેવાનો. એકદમ સરસ રીતે થેપાઈ જાય છે. જુઓ તવી પર બહુ તેલ નહીં લગાવવાનું, જો તમે વધારે તેલ લગાવશો તો એ ચોંટે નહીં. નોનસ્ટિક છે એટલે તરત ઉખડી પણ જશે, એટલે એ ટેન્શન નહીં લેવાનું કે પછી ઉખડે નહીં. હા તમે લોખંડ પર કરતા હશો તો એ થોડું વાર લાગશે. જુઓ મેં પરાઠાને પાથરી લીધો છે, એને પણ આપણે બંને તરફથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું. જુઓ મિત્રો બીજો પરાઠો પણ બની ગયો છે, તમે જોઈ શકો છો. જુઓ એનો કલર જુઓ એટલો સરસ આવ્યો છે. એને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે બધા જ પરાઠા આપણે બનાવી લઈશું. જુઓ મિત્રો આપણા પરાઠા બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એકદમ ટેસ્ટી બન્યા છે જુઓ, અને એકદમ ઝડપથી પણ બની જાય છે. એને બનાવતા સહેજ પણ વાર નથી લાગતી. પરાઠા સાથે બાળકોને તમે ટોમેટો કેચઅપ આપી શકો છો અને મોટાઓને તમે દહીં સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. જુઓ બની છે ને એકદમ સરસ. મંચુરિયનને પણ ભૂલાવી દે એવા આપણા પરોઠા બન્યા છે. અને જુઓ હું તમને બતાવું છું, જુઓ છે ને એકદમ ટેસ્ટી. એને તમે ટમેટો કેચઅપ સાથે, અથાણા સાથે અથવા દહીં સાથે પણ ખાઈ શકો છો. એમને એમ ચા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.